સુરેન્દ્રનગર શહેરમાં ફરી એકવાર લોકડાઉન લંબાવાય. તારીખ 16 મે રવિવાર થી તારીખ 30 મે રવિવાર સુધી 15 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાતું પાલિકા તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ. અગાઉ 9 દિવસના સંપૂર્ણ સ્વયંભૂ લોકડાઉન બાદ તારીખ 2 મે થી 15 મે સુધી 15 દિવસ 18 દિવસનું લોકડાઉન હતું, જેમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેતા હતા. ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓ સિવાય લોકડાઉન રહેતું હતું. ખાણીપીણીના ધંધાર્થીઓને સાંજે 6 થી 9 સુધી 3 કલાક છૂટછાટ આપવામાં આવી હતી. એ જ રીતે ફરીથી 15 દિવસ સુધી 18 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન. કોરોના કેસમાં 45% જેટલો ઘટાડો જોવા મળતા આ લોકડાઉન લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો. સ્મશાનમાં અગાઉ 6 થી 8 જેટલા મૃતદેહો દરરોજ આવતા હતા, પરંતુ ગઈકાલે એક પણ મૃતદેહ સ્મશાને આવેલ ન હોવાનું સ્મશાન તંત્રએ જણાવ્યું. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઈ કેરવડા. ઉપલેટા શહેરમાં કોરોનાના કેસ વધતા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રયાસથી 1 મહિનાનું લોકડાઉન રાખવામાં આવેલ. આ 1 મહિનાના લોકડાઉનમાં 13 દિવસ સંપૂર્ણ વેપારીઓએ બંધ રાખેલ અને બાકીના દિવસોમાં બપોરના 2 થી બીજા દિવસના સવારના 6 સુધી લોકડાઉન રાખેલ અને 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખેલ. આ લોકડાઉનથી ઉપલેટા શહેરમાં કોરોનાના કેસમાં 45% ઘટાડો આવેલ છે. આ ઘટાડામાં ઉપલેટા શહેરના લોકો, વેપારીઓ, નાના ધંધાર્થીઓ, લારી ગલ્લાવાળાઓએ જે સાથ અને સહકાર આપેલ છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હજુ પણ કોરોનાની લડાઈ ચાલુ જ છે. આ લડાઈ આપણે જીતવા માટે ઉપલેટા શહેરના વેપારી એસોસિએશનના પ્રમુખો, પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનોએ અમોને સૂચન કરેલ કે હજી પણ આ લોકડાઉન જો વધારવામાં આવે તો ઉપલેટા કોરોના મુક્ત થઈ શકે એમ છે. આ પ્રસ્તાવ અમે વિચારી ધ્યાને લઈ મયુરભાઈ સુવા, ઉપલેટા ચેમ્બર્સના સભ્યો અને આગેવાનોએ નક્કી કરેલ કે આ લોકડાઉનને 16/5/2021 થી 30/5/2021 સુધી લંબાવવામાં આવેલ છે. તો આ લોકડાઉનમાં પણ પહેલાં જે સાથ અને સહકાર આપેલ છે તેવો સાથ અને સહકાર ઉપલેટાના વેપારીઓ આપે તેવી અમે અપીલ કરીએ છીએ. બીજી ખાસ સૂચના કે જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો, માસ્કનો સંપૂર્ણપણે ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરો, તો જ આપણે આ કોરોના સામેની લડાઈમાં જીતશું અને ઉપલેટાને કોરોના મુક્ત કરશું એવી અપીલ અમે કરીએ છીએ.